ગઢડા એસટી ડેપોમાં અધિકારીઓની ગોર બેદરકારી મોટા ભાગના પંખા બંધ શિયાળાની ઋતુ પૂર્ણ થવાને આરે સમય બાકી છે ત્યારે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે બપોરના સમયે ગઢડા ડેપોના મોટાભાગના પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે મુસાફરોને ગરમીમાં રાહત મળતી જોવા મળતી નથી કંટ્રોલ પોઈન્ટમાં બેઠેલા અધિકારી પોતાની સુરક્ષા માટે ફૂલ પંખો કરીને આરામ ફરમાવે છે વાહન વ્યવહાર નિગમના મંત્રી અને અધિકારીઓ નવી બસોના ઉદઘાટન કરે છે અને મોટી મોટી વાયતો અને તાયફા કરે છે પરંતુ હકીકતમાં જે મુસાફરને સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ મળતી નથી ત્યારે ડેપોમાં સરપ્રાઇઝ ચેક ઇન કરવાની પણ ફુરસદ અધિકારીઓમાં પણ નથી કે પદાધિકારીઓમાં પણ નથી ત્યારે ગઢડા ડેપોમાં તપાસ કરતાં એક સાઈડમાં તમામ પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે એક સાઈડમાં બેથી ત્રણ પંખા ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે એસટીના અધિકારીઓ મુસાફરો માટે ઉપલબ્ધ કરાવવાની જે સેવાઓ આપશે કે કેમ તે પણ સવાલ છે હાલમાં તો એસટી ડેપોમાં પંખાની બાબતમાં લોલમ લોલ જોવા મળી રહ્યું છે આમ એક તરફ એસટીની સુવિધાઓ આપવા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને ઘણી બધી એસટી ફાળવવામાં આવે તેના મોટા પાયે ઉદઘાટન કરવામાં આવે અને બસ સ્ટેન્ડનું પણ ઉદઘાટન કરવામાં આવે રિનોવેશન કર્યા પછી પણ ઉદઘાટન કરવામાં આવે અને ઉદઘાટન કર્યા પછી જે સુવિધાઓ પ્રાપ્ત ન થાય તો તે બસ સ્ટેન્ડ શા કામનું મુસાફરોમાં માટે તે પણ એક સવાલ છે ત્યારે ગઢડા જે ધાર્મિક ક્ષેત્ર કહેવાય છે કે ત્યાં દર્શનાર્થીઓ મોટી બાગના જે તીર્થધામમાં જવા માટે ગઢડા મંદિરમાં જતા હોય છે અને અવારનવાર લોકો ગઢડાના દર્શને પણ જતા હોય છે ત્યારે મુસાફર જનતાની સામે જે પંખા મળવા જોઈએ એસટી ડેપોમાં ચાલુ હાલતમાં તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને હાલમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં પણ પંખાનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી ને મુસાફરોની જે જરૂરી છે સેવાઓ તે અધિકારીઓ આપવા માટે જાણે કે બંધાયેલા ન હોય અને પોતાના માટે વ્યવસ્થા ફૂલપ્રૂફ હોય અને તમામ અધિકારીઓની ઉપર એસી પંખા ફરતા હોય છે અને પંખાની સાથે એસી પણ ફરતા હોય અને એસી પણ ચાલુ હોય છે જ્યારે મુસાફરોને પંખા પણ બંધ હાલતમાં જોવા મળ્યા છે જેને લઈને મુસાફર જનતાને ગરમી સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે મુસાફરો માટે જે સુવિધા ઊભી કરવામાં આવી છે ને જેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તે સુવિધા કેટલા વર્ષ સુધી સુવિધા આપવામાં આવતી હોય છે તે પણ એક સવાલ છે હાલમાં તો બંધ હાલતમાં પંખા જોતા લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે પદાધિકારીઓ દ્વારા અને આ ગઢડા બસ ડેપોમાં બંધ હાલતમાં પંખાને રિપેરિંગ કામ કરવામાં આવે તો મુસાફર જનતાને રાહત મળશે